Hi guys, this is Dr. Rajesh Parmar, mind trainer and psychologist from Gujarat. અમદાવાદ બાળ અને મહિલા સુરક્ષા કચેરી અંતર્ગત આપણે મહિલા સશક્તિકરણ પખવાડિયાની આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને આજે 5 ઓગસ્ટ મહિલા આરોગ્ય દિવસ નિમિત્તે આપને એક જરૂરી સંદેશ આપવા માગું છું. જ્યારે પણ આરોગ્યની અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણે મોટા ભાગે આપણા શરીર પ્રત્યે ધ્યાન આપતા હોઈએ છીએ. શરીરની તંદુરસ્તી જેટલી જરૂરી છે એટલી જ તંદુરસ્તી બીજા ક્ષેત્રે પણ જરૂરી છે. અત્યારે કોરોના વાયરસના કારણે જે મહામારી ચાલી રહી છે એમાં આપણે એક નામથી પરિચિત થયા છીએ, WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઈસવીસન 1948માં હેલ્થની એક ડેફિનેશન આપી છે. એ ડેફિનેશન આપણે સૌએ સમજવી જરૂરી છે, ખાસ કરીને મહિલાઓએ સમજવી જરૂરી છે. WHO એવું કહે છે કે હેલ્થ ઇઝ નોટ ઓનલી એબસન્સ ઓફ વીકનેસ એન્ડ ડિસીઝ, ઇટ ઇઝ કમ્પ્લીટ સ્ટેટ ઓફ માઇન્ડ ઓફ મેન્ટલ, ફિઝિકલ એન્ડ સોશિયલ વેલબીંગ. જે આપણે સ્વાસ્થ્ય કહીએ છીએ, જે આરોગ્ય કહીએ છીએ, એ માત્ર નિર્ભરતા અથવા રોગની ગેરહાજરી નથી. આપણું શારીરિક, માનસિક અને સામાજિક સંપૂર્ણ રીતે એ સાજા સારા હોવાની, ક્ષેમકુશળ હોવાની પરિસ્થિતિ છે. તો આજના દિવસે આ પ્રશ્ન આપને કરું છું, ખાસ કરીને મહિલાઓને, કે શું આપ શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય રીતે આપણે સ્વસ્થ છીએ? મહિલાઓને ખાસ પોતે પોતાના શરીર વિશે, એ શરીરના પોષણ વિશે જ ઓછું ખ્યાલ ધ્યાન રાખતા હોય છે. એટલે આપને વિનંતી છે કે પોતાના શરીરનું પણ ધ્યાન રાખો, પોતાના મનનું પણ ધ્યાન રાખો અને પોતાના સામાજિક જે આદાન પ્રદાન છે એનું પણ ધ્યાન રાખો. આપણે જોઈએ કે ઘરમાં કદાચ જમવાનું ઓછું બન્યું હોય અથવા જમવાનું ખૂટ્યું હોય તો કોણ ભૂખી રહેશે? બપોરની જે રોટલી શાક પડ્યા છે એ સાંજે ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલો ઉપયોગ એનો કોણ કરશે? આપ સૌને જેમ ખબર છે કે એનો ઉપયોગ છે એ ઘરની મહિલા કરશે. જો ઘરમાં પતિ ભૂખ્યો હોય અથવા બાળક ભૂખ્યા હોય અથવા ઘરનો કોઈ પરિવારનો વ્યક્તિ ભૂખ્યો હોય તો એના માટે નવી રસોઈ એ બનાવી આવશે, પણ શું પોતાના માટે એ નવી રસોઈ બનાવશે? તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા શરીરને કુદરતે એવું બનાવ્યું છે કે તમે નવું એક સર્જન કરી શકો છો, નવું તમે જીવન આપી શકો છો. તો પોતાના શરીરને પોષણ આપવું એ ખૂબ જરૂરી છે. એટલે પોતાના શરીરનું ધ્યાન રાખો. શરીરની સાથે સાથે આપણું મન પણ છે. આપણું મન છે એ આપણા શરીરનો રાજા છે. અને આપણું મન જો મજબૂત હશે, મન જો સ્વસ્થ હશે તો શરીરને સ્વસ્થ રાખી શકાશે. અને તો આપણી જે સામાજિક જે આદાન પ્રદાનની ક્રિયાઓ છે એ પણ એક મજબૂત રહી શકશે અને તમે ઓલ ઓવર છે એ પોતાનું સ્વાસ્થ્ય છે એ જાળવી રાખશો. તમે જુઓ કે અત્યારે લોકો છે એ પોતાના લોકડાઉનમાં છે, માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોનું ધ્યાન ગયું છે, પણ જનરલી છે લોકો પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે ઓછું ધ્યાન આપતા હોય છે. પોતાનું જે શારીરિક સ્વાસ્થ્ય છે એની સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય છે પણ એ પણ એટલું જરૂરી છે. પોતાના મનને મજબૂત રાખવું છે એ પણ ખૂબ જરૂરી છે. માટે આપણે વિનંતી છે કે જેટલું પોતાના શરીરનું ધ્યાન રાખો છો એટલું પણ પોતાનું મનનું પણ ધ્યાન રાખો. ડિપ્રેશનની અંદર જ્યારે કોઈ વ્યક્તિ ફસાય છે ત્યારે એ 2-3થી લઈ અને 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની સારવાર લેતા નથી. વ્યગ્રતા વિકૃતિઓ છે, એન્ઝાયટી છે, ડર છે, ચિંતા, તો એની અંદર પણ લોકો 9-23 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સારવાર લેતા નથી. શા માટે? આપણે તાવ થાય, શરદી થાય, માથું થાય, પેટમાં દુખે તો આપણે તરત જ એની સારવાર કરાવતા હોય છીએ. તો આપણા મનની સારવાર પણ કરાવવી જરૂરી છે. કદાચ એવું તમને ચિંતા, હતાશા જેવું લાગે છે, તમને આત્મહત્યાના વિચારો આવે છે, તો 100% તમે અમદાવાદની જે બાળ અને મહિલા સુરક્ષા કચેરી છે એનો સંપર્ક કરી શકો છો, કાઉન્સિલર્સની સેવા લઈ શકો છો. આ રીતે પોતાનું જીવન છે ટકાવી શકો છો, જીવનને મજબૂત બનાવી શકો છો. હું આશા રાખું છું, બધાને શુભેચ્છા આપું છું કે તમે પોતાના શરીરને મનને મજબૂત કરશો અને પોતાનું સ્વાસ્થ્ય જાળવશો એવી શુભકામનાઓ આપું છું.